અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે. આ મીટર એકના કાપડમાંથી કોટક્સવાળું બ્લાઉઝ કટિંગ કરવાની રીત બતાવું. આવી રીતના કાપડ આપણે આખું ગોઠવી લેવાનું. આ બાજુની ખુલ્લી સાઈડ રાખવાની, ખુલ્લી સાઈડ છે આ બાજુની, આપણે આ બેક સાઈડ છે. આ સાઈડમાંથી આપણે આ પાછળનો કોઠાનો ભાગ કટિંગ કરીશું. આવી રીતના સરખું ગોઠાવી અને લંબાઈ લેવાની. પહેલાં આ માપનું બ્લાઉઝ છે, આની ઉપરથી લંબાઈ અને આના ઉપરથી માપ બધા લઈ અને કેવી રીતે કટિંગ કરવું એ રીત બતાવું. અમારા અવની ટેલરિંગના વિડીયો પૂરા જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો. પહેલાં આપણે આ ગળું, ગળાનો માપ લેવાનો. ગમે રીતે માપ આપણે આ લઈ શકીએ, આ ગળાનો પાછળનો ભાગનો. આવી રીતના રાખી અને આ 8.5 ઇંચ છે એટલે આપણે 1 ઇંચ વધારવાનું સિલાઈનું બે બાજુ. એટલે આપણે આનું 9.5ની ગળાની લંબાઈ રાખી. માપ હંમેશા ઉલટું કરીને જ રાખવાનું, મેજર પટ્ટીથી જેટલું આવે એટલું રાખવાનું. આનું 17 ઇંચ લંબાઈ છે એટલે આપણે આને એકદમ ફૂલ લંબાઈ છે અને 18 ઇંચ 17.5 જેટલી લંબાઈ રાખવાની. બ્લાઉઝની લંબાઈ આવી ગઈ. હવે આપણે આનું બ્લાઉઝની પહોળાઈ લેવાની. આવી રીતના લંબાઈ અહીંથી અહીં સુધીનું, આમ અહીંથી આ સુધીનું લંબાઈ આવી ગઈ. હવે આપણે પહોળાઈનું માપ આવી રીતે આ પહોળાઈનું માપ કરવાનું. એટલે અહીંથી જે આપણે પહોળાઈ અને અહીંથી આ પહોળાઈ ભાગ કહેવાય છાતીનો. આપણે હૂકવાળું બ્લાઉઝ એટલે હૂકની સાઈડમાં રાખવાનું. આવી રીતના આ જે એન્ડની ફિટિંગ સિલાઈ હોય આપણી આ ત્યાં સુધીનું, એટલે આપણું આ 40 10 ઇંચ આવ્યું છે પહોળાઈ, એટલે 10 ના 4 ભાગ કરીએ એટલે આખું બ્લાઉઝ આપણે 40 ઇંચનું કહેવાય. એટલે આપણે આ 10 ઇંચ આવી રીતના રાખી દેવાનું. હવે આમાં 2 ઇંચ આપણે સિલાઈનું ઉમેરવાનું બસ. એટલે કમ્પ્લીટ આ આવી જાય એટલું જ રાખવાનું. જેટલું હોય ઇંચનું એ પ્રમાણે રાખીને 2 ઇંચ વધારી દેવાનું. પછી આપણે આના શોલ્ડર 5.5ના રાખવાના. એકદમ મોટું છે 40 ઇંચનું એટલે આના શોલ્ડર 5.5ના આવશે. પછી આપણે આ કમરના ભાગની સાઈડ છે એનું માપ પણ લઈ લેવાનું. આવી રીતના અહીંથી આ લંબાઈ આનું અહીંથી આ કમરનો ભાગ, કમર બેલ્ટવાળું છે એટલે અહીંથી આ પટ્ટો નીચેનો આવશે, આ ઉપરનો કોઠાનો ભાગ. આર્મોલ 6.5નો આ માપ કરી લે એટલે આર્મોલનું માપ આવી જ જાય. એટલે 6.5નો આર્મોલ, આની આર્મોલની 1 ઇંચની ગોલાઈ આપવાની. આવી રીતના પછી આપણે આ શોલ્ડરનું માપ લેવાનું. જેટલા છે એટલા તૈયારના શોલ્ડરના 3 ઇંચ છે એટલે 3.5 ઇંચના શોલ્ડર રાખવાના. અહીંથી અહીં સુધીનું આ જે ગળું, ગળાનું માપ પણ લેવાનું કે ગળાનો 2 ઇંચ છે એ 2.25 જેટલું રાખવાનું. બહુ પહોળું જોતું હોય જેટલું જોતું એટલું રાખવાનું. અહીંથી બરોબર રખાય, અહીંથી વધારી શકાય. અહીંથી તમારે જેટલું વધારવું એટલું વધારી અહીંથી ગોળાઈ આપી દેવાની ગોળાઈ. એટલે એકદમ સરસ અને પહોળું બ્લાઉઝ થાય. આવી રીતે બધા આ પાછળના ભાગના માપ લેવાઈ ગયું છે. આની ઉપરથી જ આપણે આગળનો ભાગ પણ આવી રીતના બનાવી અને કરશું. આ પાછળનો ભાગનું હવે આ કટિંગ કરી લેવાનું. અહીંથી 1 ઇંચની ગોલાઈ આપવાની. આ કાપડમાંથી આપણે પહેલા બાંહી કટિંગ કરી લઈશું. આ બોર્ડરવાળામાંથી બાંહી આવશે. પહેલા બાંહી કટિંગ કરી અને આગળનો કોઠાનો ભાગ આપણે પાછળનો કર્યો, પહેલાં બાંહી કટિંગ કરીને આગળનો કાઢશું. એટલે પહેલાં બાંહીનું આવી રીતના લઈ લેવાનું.
ડબલ કાપડ રાખી અને પાછું ડબલ રાખી દેવાનું. ફોર ફોલ્ડ આવી રીતના કાપડ સરખું રાખી અહીં બે બાજુ જોઈ લેવાનું કે આ બે ભાગ એકસરખા આવે છે અહીંયા, એટલે આગળ પાછળ આપણી બાંહી વધઘટ ન થાય. લંબાઈ લેવાની આવી રીતના શોલ્ડરની ને વચ્ચેના ભાગમાંથી જ, વચ્ચેથી જ લંબાઈ લેવાની. સાત ઇંચ છે એટલે આપણે આનું આઠ ઇંચ રાખવાનું, એક ઇંચ વધારે દેવાનું હંમેશા. આઠ ઇંચ અહીં રાખવાનું ને આઠે પોઈન્ટ પાછો અહીંયા પણ મારવાનો, એટલે એક સરખું બે બાજુથી બની જાય. પછી આપણે આને જે મોરી છે બાયની એનો માપ, ફિટિંગ માપ આનું આઠ છે એટલે આપણે નવ જેટલું રાખવાનું થશે. નવ પછી અહીંથી માપ લઈ લેવાનું પાછો કે આ નવ કમ્પ્લીટ છે એટલે દસ થાય, તો દસ થાય છે તો અહીંયા ઘટે છે એટલે થોડુંક કાપડ આવી રીતે આમ જવા દેવાનું એક ઇંચ જેટલું. આ થોડુંક અહીંયા એક ઇંચનું જોઈન્ટ આવશે. એકદમ પોળું બ્લાઉઝ છે એટલે પછી અહીં કમ્પ્લીટ આપણે દસનું રાખવાનું, કે દસ રાખી દીધું છે તો બરાબર આવી જાય, નહીંતર અહીંયા આપણે જે આરમોલની સાઈડમાં છે ઘટે એટલે એમાં કોઈ પણ કાપડ ઘટતું હોય તો થોડુંક જોઈન્ટ પણ બે ઇંચ જેટલું રાખી દેવાનું પછી કટિંગ કરવાનું. અહીં આપણે આ આઠ આ લંબાઈ આપણે સાડા આઠની રાખી, અહીંયા આ સાડા આઠ. હવે અહીંથી આપણે આનો સાડા ત્રણની સાડા ત્રણનો રાખવાનો ઇંચનો ગેપ આટલો. અહીંથી આપણે આરમોલની ગોલાઈ આપશું એટલે બે ઇંચની જ આવી ગઈ. અહીં તો બે ઇંચનો જોઈન્ટ લઈ અને આવી રીતના આપણે આ બાયનો શેપ આપી દીધો. આવી રીતના કટિંગ કરી નાખવાનું, વધઘટ થાય આમાંથી. આ કાપડમાંથી અહીંથી આ બાજુથી બાંહી અને કોઠો પાછળનો ભાગ બે કટિંગ થઈ ગયો. હવે આપણે આગળનો ભાગ કટિંગ કરવાનું. આ કાપડ આવી રીતના ગોઠાવ્યું છે, આ બાજુની ખુલ્લી સાઈડ છે એટલે ગમે એ રીતે આપણે પરફેક્ટ માપમાં સરખું કાપડ આવી જવું જોઈએ. આગળના ભાગમાં એવું ખુલ્લું કે એ કંઈ ન હોવાનું હોય, પણ આવી રીતના આમ સરખું ગોઠવાઈ જવું જોઈએ કાપડ આપણું સરસ રીતે. અહીંથી આ પોઈન્ટ માર્યો છે એટલું નીચેનો પટ્ટો આવશે એટલે એટલે સુધી તો એ હાલે. આવી રીતના આમ લાઇનિંગ કરી લેવાની આખી. અહીંથી અડધા ઇંચ જેટલું આગળ રાખવાનું, આગળ આયુ પટ્ટી કે ગાજ બટન પટ્ટીનું આટલું આ ભાગ રાખી અને પછી આપણે અહીંથી લેવાનું આટલું. હવે આપણે આનું આ કમ્પ્લેટી હોય પાછળનો ભાગ એ જ રીતે ગોઠવી લેવાનો. એક માપ ખાલી લેવાનું આગળના ગળાનો અને આ શોલ્ડર કેટલું, કે શોલ્ડર આપણે સાડા પાંચનું રાખ્યું હતું એટલે અહીંયા સાડા છ, સાડા પાંચનું રાખ્યું એટલે છનું કમ્પ્લેટ જ છે. અડધો ઇંચ જે કાપડ આગળનું રાખ્યું એને લીધે આ કમ્પ્લેટ છે અને અહીંયા આપણે આરમોલની બધું તો એ રીતના જ છે બરાબર. ત્રીસ તાઈ આપણે આ માપ લઈ અને અહીં અડધા ઇંચની ગોલાઈ આપી દેવાની આ બાજુથી, પાછળના ભાગમાં એક ઇંચની, આગળના ભાગમાં અડધા ઇંચની અને પાછળનું આનું ગળું આપણે સાડા છનું રાખવાનું છે એટલે આવી રીતના આમ ક્રોસમાં રાખીને સાડા છ પોઈન્ટ મારી દેવાની અને ગોલાઈ આવી રીતના આપી દેવાની. હંમેશા ગોલાઈ વધારે આપવી હોય તો વચ્ચેથી અહીંથી અહીં સુધી, અહીં સુધી લેવાનું એક સરખું અને પછી અહીંથી વધારે લઈ અને પાછું આવી રીતના લઈ લેવાનું એટલે એકદમ એક સરસ ગળું બને આગળનું. એક જેટલું ગોલાઈ જોતી હોય એટલે એકદમ નોર્મલ જોઈએ તો સીધે સીધું એટલું જ રાખી દેવાનું, અડધા ઇંચનો ફેર રાખવાનું ને જેમ વધારે ગોલાઈ જોતી હોય તો આવી રીતના અહીંથી જ લેવાનું વચ્ચેના ભાગથી, અહીંથી નહીં કે અહીંથી નહીં, અહીંથી એકદમ વચ્ચેથી ગોલાઈ લ્યો એટલે એકદમ સરસ ગોળાઈ સારું બ્લાઉઝ આ બને આગળના ભાગનું. હવે આ ભાગ કટિંગ કરી લેશું. આ કાપડમાંથી નીચેના આપણે કમર પટ્ટા જ્યાં પટ્ટા આવે છે કમર બેલ્ટ કટિંગ કરી લેવાના. માપનું ન થાય થોડું ઘટતું હોય તો આવી રીતના કોઈ પણ પટ્ટી હોય આની વધઘટનું એ જોઈન્ટ મારી દેવાનું આમ લંબાઈમાં.
પોળાઈમાં તો બરોબર છે પણ લંબાઈમાં થોડુંક પોળાઈમાં ઘટતો હોય, લંબાઈ તો બરોબર પોળાઈમાં ઘટતો હોય તો આવી રીતને આપણે જોઈન્ટ મારી શકીએ. તો અંદરની સાઈડમાં જ્યાં સિલાઈનું હોય ફિટિંગમાં એમાં આવી જાય, એટલે બહુ ફેર ન પડે કે વધારે કાપડ ઘટતો એ પ્રમાણે. એવી રીતના આવી રીતના કટિંગ કરેલો આજે કમર બેલ્ટ, આ આપણે પાછળનો ભાગ, આ બાંય, અને આપણે આ આગળનો ભાગ. આ 40 ઇંચનું બ્લાઉઝ કટિંગ કરવાની રીત, શૈલી અને સરળ રીતથી તમને બતાવ્યું. અમારા વિડીયો પૂરા જોજો. થેન્ક યુ.